એમાં શું હોય છે કે રેલવે સ્ટેશન તો બધાએ જોયેલું હોય છે, બધાએ આપણે બધાએ રેલવે સ્ટેશન જોયેલું જ હોય છે. રેલવે સ્ટેશન હોય એટલે એમાં ઘણી બધી સ્ટોલ એટલે કે દુકાનો હોય છે. સૌથી પહેલાં નાસ્તા પાણીની દુકાન હોય છે, પ્રસાદની દુકાન હોય છે, કોઈ નાની મોટી વસ્તુ ખરીદવી હોય, કંઈ મોટા મોટા કપડાની દુકાન ના હોય પણ નાની વસ્તુ એટલે કે લોક હોય, કી હોય, જેવી વસ્તુ કોઈકવાર આપણે ઘરેથી ભૂલી ગયા હોય રેલવે સ્ટેશનમાં જરૂર આપણને આપણે મુસાફરી કરવા માટે આપણને જે જરૂરિયાત વસ્તુ લાગતી હોય એવીની એવી બધી દુકાનો હોય છે, એને કહીએ આપણે સ્ટોલ. પછી ત્યાં ઘણા બધા ફેરિયાવાળા પણ હોય છે. તો ફેરિયાવાળાનું મેં કીધું કે સૌથી વધારે નાસ્તા પાણીવાળા, જેમ કે ફેરિયાવાળા કંઈ પીઝા લઈને ના ફરતા હોય પણ ફેરિયાવાળા છે ચણા ચોર ગરમ લઈને ફરતા હોય, આલુ ચાટ છે એ, પછી નાની મોટી ચાટ હોય એવું બધું લઈને ફરતા હોય વારંવાર એ રેલવે સ્ટેશન હોય. એટલે ભાઈ પ્લેટફોર્મ અલગ અલગ હોય, દરેક પ્લેટફોર્મે અલગ અલગ ટાઈમે, દરેક પ્લેટફોર્મ પર અલગ અલગ ટાઈમે અલગ અલગ ગાડી આવતી હોય, તો એ ગાડીમાં એ લોકો સતત ફરીને પોતાનો ધંધો એટલે કે બિઝનેસ કરતા હોય છે. એમની માટે ધંધો જ છે હો ભાઈ, કે ચા 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 લઈ લો ચા. કોઈકવાર રેલવેમાં ખરેખર મુસાફરી કરજો, ખૂબ જ મજા આવશે. તો તમારો પાર્ટ ફર્સ્ટ એ પણ એવો છે કે રેલવે સ્ટેશન ચિત્ર પાર્ટ છે, એટલે કે ચિત્ર જોવાનું હોય છે અને એમાંથી પ્રશ્નના જવાબ લખવાના હોય છે. તમને મેં જણાવી દીધો હશે અને હું એનું રિવિઝન કરાવું છું, બરોબર છે? તો આપણે સ્ટાર્ટ કરીએ પાર્ટ એ, રાઈટ? ચલો જવાબ પણ આપવાના છે. જો આ રેલવે સ્ટેશનનું ચિત્ર છે. વાંચવાની મજા આવે, રાઈટ? તો આપણે હવે આ જોઈએ. ચલો
પાત્ર છે. તમે બહારગામ ગયા હશો ત્યારે જરૂર રેલગાડીમાં બેઠા હશો. ચિત્રમાં રેલગાડી ઉભેલી દેખાય છે. પછી બીજું શું દેખાય છે? હા, સરસ, બહારગામ જતા મુસાફરો દેખાય છે. આ ટોપી પહેરીને ઉભેલા ભાઈ કોણ છે? સાચું છે, એ ટિકિટ ચેકર. રેલવેમાં મુસાફરી કરવી હોય તો ટિકિટ લેવી પડે. આપણે કોઈને રેલવે સ્ટેશન મૂકવા ગયા હોય અને રેલવે સ્ટેશનમાં જવું હોય તો પણ પ્લેટફોર્મની ટિકિટ. એ પણ વસ્તુ સાચી છે કે તમે જ્યારે ટ્રેનમાં મુસાફરી કરો ત્યારે આપણી ટિકિટ લેવી પડે. હવે તો ઓનલાઈન ટિકિટ થઈ ગઈ. પણ તમે કોઈ તમારા સંબંધીને કે કોઈને પ્લેટફોર્મ ઉપર એ ટ્રેનમાં મૂકવા ગયા હોય તો તમારે પ્લેટફોર્મ ટિકિટ પણ લેવી પડે. તમે અહીંયા જ્યારે અમદાવાદના રેલવે સ્ટેશન ગયા હશો તો તમે અંદર જાઓ ત્યારે બાજુમાં છે તો ત્યાંથી તમારે લેવી પડે પ્લેટફોર્મ ટિકિટ. તો પ્લેટફોર્મ ટિકિટ ના હોય તમારી જોડે અને અહીંયા જો તમને આ ચેકિંગમાં આવે તો તમને પકડાવતો દંડ ભરવો જ પડે. બીજું, આ રેલવે સ્ટેશન ઉપર તમે જાઓ છો તો શું હોય છે? તો મેં કીધું એમ અમુક અંતર એ થોડા અંતર પછી આવી રીતે ઘડિયાળ હોય છે. ઘડિયાળ કે કેટલા વાગ્યા પછી સૂચનાઓ એ માઇકમાં પણ સૂચના અપાતી રહે છે કે ભાઈ આ નંબરની ટ્રેન આ પ્લેટફોર્મ ઉપર હવે આવશે. કદાચ કોઈ ટ્રેન વહેલા મોડી હોય, વહેલી તો આવે નહીં પણ મોડી હોય તો એની પણ સૂચના મળે છે. પછી આ જે ઘડિયાળનું છે એનાથી સેજ આગળ કે પાછળ બીજું લાંબુ એવું ડિજિટલ બોર્ડ હોય છે કે જેમાં સતત લખાતું રહે છે કે આ પ્લેટફોર્મ નંબર 8 ઉપર આ ગાડી અહીંયાથી આવશે. બરાબર, એટલે આવી બધી સૂચના હોય છે. અલગ અલગ આ પ્લેટફોર્મની તમે બહાર જાઓ એટલે અલગ અલગ બારી હોય છે કે ભાઈ તમારે પૂછપરછ માટે કયા બારીએ જાઓ, તમારે શું કઈ વસ્તુની પૂછપરછ કરવી છે, ત્યાં જઈને આપણે બીજી કંઈ પૂછપરછ કરાય નહીં, ટ્રેનની પૂછપરછ કરાય. એટલે આ એવી રેલવે સ્ટેશન હોય છે. બીજા બે સ્ટોલ દેખાય છે. હા, બરાબર છે, સ્ટોલ ચાના શાના છે. એક સ્ટોલ ચાનો છે અને બીજો સ્ટોલ બુકનો છે. આ લાલ જબ્બો પહેરેલા ભાઈ કોણ હશે? લાલ જબ્બો પહેરીને સામાન લઈ જતા ભાઈને કુલી કહેવાય. કુલી પૈસાના બદલામાં રેલગાડીમાંથી સામાન ઉતારી આપે છે અને ચઢાવી આપે છે. બીજો શું દેખાય છે? હા, ઘડિયાળ છે. પછી રેલગાડી આવીને ઉભેલી છે. વેરી ગુડ, હા સાચું, સામીના પ્લેટફોર્મ પર બાંકડા છે અને કચરાપેટી પણ છે. પ્રશ્નોના ઉત્તર આપો. વિદ્યાર્થી મિત્રો, હવે તમારે ચિત્ર જોઈને પ્રશ્નોના ઉત્તર આપવાના છે. પ્રશ્ન એ, ચિત્રમાં કોણ કોણ નજરે પડે છે? ઉત્તર, ચિત્રમાં ટિકિટ ચેકર, મુસાફરો, કુલી અને પેલિયા નજરે પડે છે. પ્રશ્ન બે, કયા કયા સ્ટોલ દેખાય છે? ઉત્તર, ચિત્રમાં ચાનો સ્ટોલ અને બુકનો સ્ટોલ દેખાય છે. પ્રશ્ન ત્રણ, ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? ઉત્તર, ઘડિયાળમાં 4:40 થઈ છે. પ્રશ્ન ચાર, રેલવે સ્ટેશનમાં કયા કયા ફેરિયા નજરે પડે છે? ઉત્તર, રેલવે સ્ટેશનમાં મીઠાઈવાળો,
અને ફળ વાળો એમ બે ફેરિયા નજરે પડે છે. પ્રશ્નોના ઉત્તર આપો. વિદ્યાર્થી મિત્રો, વેકેશનમાં ફરવા કે કોઈ લગ્ન પ્રસંગે જવા માટે તમે રેલવે સ્ટેશન કે બસ સ્ટેશન પર ગયા જ હશો. આ બંને જગ્યા પર તમને જે અનુભવો થયા, જે જોયું, તેના આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર આપવાના છે. પ્રશ્ન એક, રેલવે સ્ટેશન કે બસ સ્ટેશનમાં કયા કયા સ્થળ જોવા મળે છે? હવે આ પ્રશ્નોના જવાબ તો તમને મેમે લખાઈ દીધા છે, તો પ્રશ્ન લખજો, જવાબ તમે જાતે લખજો, પછી ચેક કરજો. શું કહે છે કે તમે જ્યારે કોઈ પ્રસંગો પર બહાર ફરવા ગયા હોય કે રેલવે સ્ટેશનમાં તમે મુસાફરી રેલવે સ્ટેશન ગયા હોય, ટ્રેનમાં મુસાફરી કરી હોય, તો તમને શું શું જોવા મળ્યું? તો શું છે કે બસ કે રેલવે સ્ટેશનમાં કયા કયા સ્ટોલ? તો સૌથી વધારે બસ અને રેલવે સ્ટેશનમાં સ્ટોલ હોય તો ભાઈ ખાવા પીવાના સ્ટોલ હોય, રાઈટ? નાસ્તાના ખાવા પીવા એટલે પૂરી સબ્જી એવું ઓછા કરતાં નાસ્તા પાણીના સ્ટોલ વધારે હોય, ટી સ્ટોલ હોય, પછી જેમ આપણે જોયું એમ બુક સ્ટોલ હોય, રાઈટ? આવા બધા સ્ટોલ જોવા મળે છે. પછી તમને ઘણી જગ્યાએ ગરમ ગરમ સીંગ ચણા શેકાતા હોય, રેવડીના નાની પ્લાસ્ટિકની થેલી હોય એવું હોય. પછી હવે તો મળે છે કે નહીં મને બહુ ખાસ ખ્યાલ નથી, પણ જ્યારે અમે લોકો અમે નાના એટલે કે બહુ વર્ષો પહેલાં પણ ખાટી મીઠી ગોળીઓની એક એવું પાઉચ આવતું હતું, બહુ સરસ હોય, એકદમ ખાટું મીઠું, નારંગી ને એવું બહુ સરસ હોય, કે ઘણા લોકોને શું ટ્રેનમાં બેસે કે બસમાં બેસે તો ઉલટીનું એવું હોય કે ભાઈ ઉલટી થાય છે, ઉલટી થાય છે મગજમાં, તો એવી ખાટી મીઠી ગોળીઓ આવે, ગોળી જ આવે, તમે મોઢામાં રાખો એટલે બહુ જ મજા આવે. એટલે પહેલાં તો એ સિંગચણાવાળા હોય રેલવે સ્ટેશન તો ત્યાં એ પણ મળે, રેલવે રેવડી હોય, સિંગચણા ગરમ ગરમ સરસ હોય, અને ખાટી મીઠી ગોળીઓ તો હોય જ. એટલે આપણે જવાબ તમે જાતે લખજો, પછી ચેક કરજો. ઉત્તર, રેલવે સ્ટેશન કે બસ સ્ટેશનમાં ચા, પુસ્તક, ફળ, નાસ્તો વગેરેના સ્ટોલ જોવા મળે છે. પ્રશ્ન બે, કઈ કઈ સૂચનાઓ લખેલી હોય છે? તમે રેલવે સ્ટેશન કે બસ સ્ટેશન ઉપર જાઓ તો સૂચના કઈ કઈ લખેલી હોય? સૌથી પહેલા શું હોય કે ભાઈ કિસ્સા કાકરોથી સાવધાન રહેજો. સૌથી પહેલાં આ જો સૂચના આવી જોઈ કે કિસ્સા કાકરોથી સાવધાન રહો. પછી સ્વચ્છ રેલવે સ્ટેશન હોય કે બસ સ્ટેશન હોય તો તમે ગમે ત્યાં કચરો નાખશો નહીં, અથવા કચરો કચરા પેટીમાં જ નાખવો હોય છે, ધૂમ્રપાન કરવાની મનાઈ છે. આપણે જ્યાં આવવું હોય ને કે પાણી પિચકારી મારશો નહીં, અહીંયા થૂંકવું નહીં, ત્યાં સૌથી વધારે ગંદકી હોય છે. તો આ આપણે હું પણ બોલું કે કરું એવું નહીં, પણ આપણે બધા જ આમાં છીએ. હું ભાઈ મને પણ નાસ્તો ખાઈ પેલું કાગળિયું ગમે ત્યાં કોઈ જોતું નથી ને, પડી તું ગમે ત્યાં નાખવાની આગળ. ટ્રેનમાં કે બસમાં આપણે જતા હોય, બારીની બહાર સરસ પવન આવતો હોય, થોડું ખાધું પીધું, પછી શું કરું, એ કાગળિયું ફેંક્યું બહાર, પાછળ જે ને જે થવું હોય થાય. તો આ ટેવ આપણે ભૂલવી પડશે. તો આવા ચાર પાંચ સ્લોગન હોય છે, પણ એનું આપણે પાલન કરવું જોઈએ. હું ભાઈ સૌથી પહેલાં ખિસ્સા કાચરોથી સાવધાન, કચરો કચરા પેટીમાં નાખો, કચરો ગમે ત્યાં નાખો, પછી ધૂમ્રપાન કરશો નહીં, પછી હવે તો છે ને અજાણી વ્યક્તિથી સાવધાન, અથવા ટ્રેનમાં ખાસ હોય છે કે એ પ્લેટફોર્મ પર અમુક અંતરે લખેલું જ હોય છે કે અજાણી વ્યક્તિ પાસેથી કોઈ પણ વસ્તુ લેશો નહીં. તમે ટ્રેનમાં લાંબી મુસાફરી કરતા હો અમુક કલાકોની, તો આપણે આપણો એવો સ્વભાવ હોય કે નાસ્તો હોય ખોલીને જ્યાં જઈએ ત્યાં આપણે નાસ્તા પાણી જોડે લઈ જઈએ, ખોલીને ખાવા માંડીએ, બાજુવાળાને લે 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 લે, શેરી આપણને આવડતું હોય એટલે,
व्यक्ति पासेथी कोई पण वस्तु के खावानी चीज वस्तु लेवी नहीं अथवा आपती नहीं, बराबर। तो कई सूचना होय छे, कदाच सूचनाओ आगळ पाछळ होय, पण 75-90% आवी बधी सूचनाओ आपणे जोयेली होय छे, बराबर छे। उत्तर, बस स्टेशन के रेलवे स्टेशन में नीचे मुजबनी सूचनाओं लखेली जोवा मळे छे। स्वच्छता जाळवो, कचरो कचरा पेटी में ज नाखो, खिस्सा कातरो थी सावधान रहो, शांति जाळवो, टिकिट माटे लाइन में उभा रहो, ज्या त्या थूको नहीं, धूम्रपान करवो नहीं। प्रश्न 3, कया कया विभाग अने बारीओ होय छे? तो आपणे बस स्टेशन की बामां जोईए तो बारीओ कई होय, तो पूछपरछ की बारी, शुं पूछवानुं होय आपणे के आ बस क्यारे आवशे, आ क्यारे आवशे। ट्रेन में पण, रेलवे स्टेशन में पण होय पूछपरछ की बारी के जे पछी कक्ष, तो रेलवे स्टेशन ऊपर मैं कीधु एम आपणे वेटिंग रूम होय छे, પછી મહિલાઓનો અલગ હોય છે, લેડીઝ રૂમ અલગ હોય છે, પછી એમાં એક વિભાગ હોય છે કે રિપેરિંગ વિભાગ, પછી પાર્સલ વિભાગ, ઘણાના પાર્સલ આવતા જતા, તો પાર્સલ વિભાગ અલગ હોય છે, રિપેરિંગ, વિશ્રામ, આવા બધા અલગ અલગ રૂમ અને ખંડ હોય છે, જોઈ લઈએ। रेलवे स्टेशन में प्लेटफॉर्म विभाग, प्रतीक्षा विभाग, कर्मचारी विभाग, शौचालय विभाग वगैरह विभाग होय छे। जारे टिकिट, कोच परज अने रिजर्वेशन नी बारी होय छे। बस स्टेशन में उपहार एटले के नास्ता गृह विभाग, शौचालय विभाग, कर्मचारी विभाग होय छे। जारे टिकिट, कोच परज अने रिजर्वेशन नी बारीओ होय छे। प्रश्न 4, लाउडस्पीकर द्वारा कई कई सूचनाओ अपाती होय छे? उत्तर, लाउडस्पीकर द्वारा सौथी पहला के તમને અહીંયા બસ સ્ટેન્ડમાં પણ ભાઈ એવી લાઉડસ્પીકરથી આ પ્લેટફોર્મ અલગ અલગ હોય છે, તમારે જોવું હોય તો ગીતા મંદિરનું બસ સ્ટેન્ડ હોય અત્યારે જશો ને, કેમ કે આ COVID-19ના લીધે, કેમ કે ગીતા મંદિરનું બસ સ્ટેન્ડ તો હવે બહુ જ મોટું થઈ ગયું છે, આગળ પાછળ બહુ જ મોટું છે ભાઈ, અને ત્યાં પ્લેટફોર્મ પણ અલગ અલગ, જેમ કે તમારે ઉત્તર ગુજરાતના પ્લેટફોર્મ બધા અલગ અલગ છે, દક્ષિણ ગુજરાત બાજુ તમારે જવું હોય તો એ પ્લેટફોર્મ બધા અલગ અલગ છે, કાઠિયાવાડ જવું હોય તો એ પ્લેટફોર્મ અલગ અલગ હોય છે, તો એમ રેલવે સ્ટેશનમાં પણ પ્લેટફોર્મ અલગ અલગ હોય, તો સૂચના સતત અપાતી હોય કે આ પ્લેટફોર્મ ઉપર આ ગાડી નંબર આવશે, પછી કોઈ ટ્રેન કદાચ મોડી હોય, વેડી હોય તો એનું એનાઉન્સમેન્ટ પણ એ લોકો લાઉડસ્પીકરમાં કરતા હોય છે, કોઈ છોકરો અચાનક બાળક મળી આવ્યું હોય તો એનું કાંઈક મળતું હોય છે, કોઈના ખિસ્સા કાતરુંથી કે એનાથી સાવધાન એ પણ કહેતા હોય છે, પછી અજાણી વ્યક્તિ તમને દેખાય તો તમે ત્યાં ફરતી પોલીસ હોય છે એનો સંપર્ક કરો એ પણ કહેતા હોય છે, એટલે જોતા રહેવું। દ્વારા સ્ટેશન પર આવનારી બસ અને રેલગાડીના સમય વિશેની સૂચના, બસ કે રેલગાડી આવે કે ઉપડે ત્યારે તેના સ્થળથી થોડા દૂર રહેવું, સ્વચ્છતા રાખવી, અજાણ્યા માલ સામાનને અડવું નહીં, પોતાનો માલ સામાન સાચવીને રાખવો વગેરે સૂચનાઓ અપાતી હોય છે। પ્રશ્ન 5, કયા કયા ફેરિયાઓ જોવા મળે છે? ઉત્તર, તો કયા કયા ફેરિયાઓ તમને જોવા મળે, તો બંને જગ્યાએ કોમન કે ભાઈ ચાના ચા કોફીના ફેરિયા
જગ્યાએ જોવા મળે છે. પછી તમને પાણીના પાઉચ કે પાણીની બોટલ સતત તમને જોવા મળે છે. તમે અહીંયા બસમાં જાઓ તો પહેલાં તો હવે તો નથી હોતા પણ પાણીના ગ્લાસ ભરેલા પણ એમ ફેરિયાઓ જોવા મળે છે. તો પાણીના પાઉચ, બોટલો, ચા પાણીનું, ચા અને કોફીના વેચનારા ફેરિયા જોવા મળે છે. મેં કીધું એમ ચણા ચોર ગરમ, પછી ગરમ ગરમ ખાવી સી ચણાવાળા ફેરિયા જોવા મળે છે. જ્યારે તમે ટ્રેનમાં જાઓ ને ત્યારે તમને પેપર શોપ એટલે ખ્યાલ છે કે તમને કે એકદમ કાગળ જેવું પતલું આવે છે અને સેજ પાણી હોય એટલે તમારો હાથ સાબુથી સરસ ધોવાઈ જાય એવું હોય એટલે એ પેપર શોપનો. પછી તમને એ એ વખતેમાં જે જરૂરી સામાન હોય એનો, જેમ કે નાના નાના લોક, કી, પછી સાંકળ, આવા બધા ફેરિયાઓ જોવા મળે છે. ફૂ ફળવાળા ફેરિયા ને એવા હોય છે. ચલો ત્યાં શાકભાજીના ફેરિયા જોવા ના મળે કેમ કે શાકભાજી કોઈ જલ્દી લે નહીં. તું બનાવે ક્યાં? હે ચલો એ ઘણા લોકો પાસે શાકભાજી. બસ કે રેલવે સ્ટેશનમાં ફળવાળો, સિંગદાણા, ચોકલેટ, બિસ્કિટવાળો, પાણીના પાઉચવાળો, ઠંડા પીણાવાળો વગેરે ફેરિયાઓ જોવા મળે છે. પ્રશ્ન 6. જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા તમે શું કરશો? ઉત્તર: જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા તમે શું કરશો? જો ભાઈ આમાં જે કરવાનું છે ને આપણે બધાએ જ કરવાનું છે. આ કરે છે એવું ના ચાલે. તમે આપણે બહુ દૂરની વાત નથી જોતા, આપણે જસ્ટ આપણા ક્લાસની વાત કરીએ છીએ. હવે તો તમે 8 સ્ટાન્ડર્ડમાં આવી ગયા એટલે હવે તો 10th લખો છો, પણ તમે યાદ કરજો કે 1st to 6th શાર્પનર કરીને નીચે શાર્પનર કેટલું બધું મેમ ફરતા હોય, આપણે અમારે ધ્યાન રાખવું પડે. નાસ્તા ઘરમાં તમે બેઠા હો તો જ્યાં તમે ઊભા થાઓ ત્યાં પણ એટલીસ તમારો જ નાસ્તો નીચે પડેલો હોય છે. પછી પડીકા તો ખાવાના જ નથી હોતા, છતાં પણ આપણને બીકી હોય છે કે પડીકા ખાધા અને તો પણ ત્યાં શાક રોટલી આપણે લઈએ છીએ કે એવો કોઈ નાસ્તો લઈએ છીએ તો પ્લાસ્ટિકની થેલી આપણે બહાર રાખી હોય કે ભાઈ રસો કેવું ક્યાંય આપણી બુક્સ ખરાબ ના થાય. આપણે નાસ્તો કરી લઈએ પછી એ પ્લાસ્ટિકની થેલી ત્યાં ને ત્યાં, એટલે આપણે સુધરવાની જરૂર છે. રાઈટ, આમાં શું લખ્યું છે કે જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા તમે શું કરશો? તો આપણે ચલો આજે આપણે આમ નિર્ણય કરી લઈએ કે અમે શું કરીશું. તો સૌથી પહેલાં કે ગમે ત્યાં કચરો નહીં નાખીએ, ગમે ત્યાં કચરો નાખીશું ને. આપણે કોઈ બીજાને કહેવાની જરૂર નથી, કેમ કે બીજાને કહેવા જતાં ઊંધું ચીકું થાય અને આપણે જ સુધરીશું. ગમે ત્યાં કચરો નહીં નાખીએ, ગમે ત્યાં થૂકીશું નહીં. રાઈટ, ગમે ત્યાં થૂકીશું નહીં. ત્રીજી વસ્તુ, એટલીસ્ટ 12 શૌચાલયનો આપણે ઉપયોગ કરીએ ટોયલેટનો, તો એ પણ ચોખ્ખું રાખીશું. ચોખ્ખું એટલે આપણે કંઈ સાબુ બ્રશથી ક્યાં ધોવા નથી માંડવાનું, પણ જે રીતે પાણીનું આપણે ફ્લશ ને બધું કરવાનું હોય એટલે એ જાહેર શૌચાલયનો પણ આપણે ઉપયોગ કરીશું, પણ વ્યવસ્થિત સમજણપૂર્વક ઉપયોગ કરીશું. બરોબર, આવા જે 3-4 વસ્તુ છે એ આપણે ચાલુ આપણે અત્યારથી ચાલુ કરીશું. બરોબર, તો જવાબ જોઈએ. સ્થળોની સ્વચ્છતા જાળવવા નીચે મુજબના પગલાઓ અનુસરી શકાય. જ્યાં ત્યાં થૂંકી ગંદકી ન કરવી. શૌચાલયનો ઉપયોગ કરવો. ધૂમ્રપાન કરવું નહીં. કચરો કચરા પેટીમાં જ નાખવો. પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ ટાળવો. ફળની છાલ કચરા પેટીમાં નાખવી. જાહેર સ્થળ પરની સૂચનાઓની નોંધ. વિદ્યાર્થી મિત્રો, હવે અહીં કેટલાક જાહેર સ્થળો આપેલા છે. તમારે આ જાહેર સ્થળો પર કઈ કઈ સૂચનાઓ હોય છે તેની યાદી બનાવવાની છે. પહેલા આપણે જાહેર સ્થળો જોઈએ. એ શાળા, બે
જાહેર સ્થળ પરની સૂચનાઓની નોંધ. તો આ બધા જાહેર સ્થળો હોય તો એની ઉપર કઈ કઈ સૂચનાઓ લખેલી હોય તો તમારે મેમે તમને શીખવાડ્યું છે. શાળા, શાળામાં તમે આવો છો તો કઈ કઈ સૂચનાઓ છે? સૌથી પહેલાં કે ભાઈ શાળાનો ટાઈમ, સમય આટલા વાગ્યાથી આટલા, પછી શાળાના આચાર્યને મળવાનો ટાઈમ, બરાબર? પણ બધામાં કોમન સૂચના તો હોય જ, ભાઈ સ્વચ્છતા રાખો, પછી કચરો ગમે ત્યાં ફેંકો નહીં, બરાબર? શાળામાં સમય બરાબર લખેલો હોય કે ભાઈ સ્કૂલે આવવાનો ટાઈમ અને શાળા છૂટવાનો ટાઈમ, પછી રિસેસનો ટાઈમ, આચાર્યને મળવાનો ટાઈમ, પ્રાર્થનાનો ટાઈમ, આવું બધું હોય. પછી છે દૂધ મંડળી. તો દૂધ મંડળી એટલે આપણને અહીંયા સિટીમાં જોવા મળતી નથી, પણ ભાઈ દૂધ મંડળી એ ગામમાં હોય છે. દૂધ મંડળી એટલે શું ખબર છે? કે ગામમાં બધાના ઘેર 75% બધાના ઘરે ગાય ભેંસ હોય છે. તો એ ગાય ભેંસનું દૂધ આપણે બહારથી લઈએ છીએ, એ લોકોને તો પોતાના ઘરમાં જ ગાય ભેંસ હોય, એટલે એ લોકો દૂધ, ગાય ભેંસોનું દૂધ એ ગામમાં ગા દૂધ મંડળી હોય ત્યાં જમા કરાવતા હોય છે. તો એ દૂધ મંડળી છે. તો એમાં પણ સૂચના હોય છે. આરોગ્ય કેન્દ્ર એટલે કે દવાખાનું, તો એમાં પણ સૂચના હોય છે. તે કઈ હોય છે? કે ભાઈ બધામાં તબીબી દરેક વસ્તુમાં એનો ખુલવાનો સમય, બંધ કરવાનો સમય, અહીંયા શાળાના આચાર્ય હોય, અહીંયા ડૉક્ટર હોય એમને મળવાનો સમય, ગ્રામ પંચાયત હોય એટલે સરપંચને મળવાનો સમય, બસ સ્ટેન્ડ ઉપર કઈ કઈ સૂચના હોય એ તો આપણે રેલવે સ્ટેશનમાં અમુક જોઈ એ જ હોય, પણ આ લોકોને મળવાનો ટાઈમ હોય એ આપણે ક ટાઈમે મળવા જઈએ તો બધા આપણને મળે નહીં, એટલે એ સમય, સમયની સૂચના બધી હોય. બીજું સ્વચ્છતાની, સ્વચ્છતા એટલે કે ગમે ત્યાં કચરો નાખો નહીં, આની સૂચના એ ટકા બધે જ હોય. તો આ તમને મેમે સમજાવી દીધું છે. જો નેક્સ્ટ પીરિયડમાં આપણે અહીંયાથી આગળ શરૂઆત કરીશું એના પછીના પ્રશ્નો કે ભાઈ એના પછીનો પાઠ છે તમારે, તો એ આપણે સમજાવીશું, આમાં જોઈશું અને આગળ ભણીશું. અત્યારે સ્ટાન્ડર્ડ 8 ગુજરાતી અહીંયા સુધી આપો પ્રશ્નના જવાબ મેં લખાયા છે, તમને પણ મેં લખાયા હશે, તો એ એક બે વાર લખતા જશો અને લખતા જશો તો યાદ ને રહેશે અને ફટાફટ લખી શકશો, બરાબર? અહીંયા આપણે પૂરો કરીએ છીએ.